ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝ એમાં હું એમએસ ઝડફિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે બે સદિસ્યોનું બહિર્ગુણ આગળના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો કે બે સદિસ્યોનું અંતઃ ગુણન અંતઃ ગુણન એટલે અધિશ ગુણાકાર અથવા તો ડોટ પ્રોડક્ટ આ બધું એક જ છે જે તમે કઈ રીતના ગુણાકાર કરવો એ મેં તમને સમજાવેલું હતું હવે સદીશના ગુણાકાર માટેનો બીજો ભાગ જોઈએ તો સદીશનું બહિર્ગુણ ઓલરેડી તમારે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આવી જ ગયેલું છે પણ હું તમને થોડું ડીપમાં સમજાવવાની કોશિશ કરું છું તો જોઈએ સદીશનું બહિર્ગુણ બે સદીશનું બહિર્ગુણ જો હવે જમણા હાથનો નિયમ અથવા તો જમણા સ્ક્રૂનો નિયમ બધું એક જ છે કઈ રીતના આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે હું કહું કે ધન એક શખ્સને જ્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ધન એક શખ્સને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન વાયક્ષમાં પરિવર્તિત કરાવવામાં આવે એટલે આ એક્શને વાયક્ષમાં પરિવ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ જો એરો મારેલો છે મેં ત્યારે જમણા હાથનો સ્ક્રૂ ઝેડક્ષની ધન દિશામાં આગળ વધે છે એટલે આ સ્ક્રૂ છે એ આ રીતના ગોળ 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 ઉપર ફેર્યા રાખવાનો છે જો અહીં આ રીતના અંગૂઠો લ્યો તો આ પણ એનો લંબત બતાવે છે આપણે આ રીતના ચેક કરતા હતા જો તમને ખ્યાલ હોય તો ક્લિયર આ રીતના હું ફેરવતો તો તમે ફિઝિક્સમાં ભણેલા જ હશો તો જમણા હાથની યામ પદ્ધતિમાં જમણા હાથનો અંગૂઠો ઝેડક્ષની ધન દિશા તરફ કેન્દ્રિત અને આંગળીઓ અક્ષની ધન દિશાથી દૂર વાયક્ષની ધન દિશા તરફ વળેલી હોય છે એટલે જો આ મેં બતાવી દીધેલું છે આ રીતના કહેવા માંગે છે તા આ ઝેડક્ષ છે મારો અંગૂઠો છે તે આ એક્સઅક્ષ થી વાયક્ષ ઉપર વળેલી આંગળીઓ છે તો આના ઉપરથી એનો લંબ નક્કી થશે તો હવે હું આના પરથી જો વ્યાખ્યા લખી અને આગળ હું તમને સમજાવીશ તો સૌ પ્રથમ આપણે જો વ્યાખ્યા સમજાવવામાં તો હવે જો હું વ્યાખ્યા લખું છું કે બે શૂન્યત્ર સદીશો બેન્યત્તર સદીશો એટલે શૂન્ય સદિશ ન હોવા જોઈએ એ અને બી નો સદિશ ગુણાકાર સદિશ ગુણાકાર એટલે બહિર ગુણનો સદિશ ગુણાકાર માનાંકમાં એ સદિશ ઇન્ટુ માનાંકમાં બી સદિશ ઇન્ટુ સાઇન્ટ વડે વ્યાખ્યાયિત થાય છે શું છે એન કેરેટ શું છે આ બધું જ હું તમને આગળ બતાવીશ આ શું કહેવા માંગે છે પેલા ખાલી આપણે વ્યાખ્યા સમજી લઈએ અથવા આ જો એક બુક રિલેટેડ વ્યાખ્યા લખીએ આપણે અને બીજી મારા રિલેટેડ કોમન શબ્દમાં આપણે વ્યાખ્યા લખીએ કે જો એ સદિશ એના ઘટક છે ફોર એક્ઝામ્પલ પ્લસ વાય વન જે કેરેટ પ્લસ ઝેડ વન કેરેટ અને બી સદિશ છે એના ઘટક એક્સ ટુ આઈ કેરેટ પ્લસ વાય ટુ જે કેરેટ પ્લસ ઝેડ ટુ કેરેટ એરક્યુબ એટલે એક્સ વાય અને ઝેડ ત્રિપરિમાણિયા છે ના સદિસ હોય ના સદિશો હોય તો તેમનું બહિર્ગુણ આ છે એમનું બહિર્ગુણ જોજો વાય વન ઝેડ વન માઇનસ સોરી વાય વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન વાય ટુ અહીંયા નિશાની માઇનસ અને પછી લખશું આપણે એક્સ વન ઝેડ ટુ માઇનસ એક્સ ટુ ઝેડ વન અને છેલ્લો ઘટક એક્સ વન વાય ટુ માઇનસ એક્સ ટુ વાય વન વડે વ્યાખ્યાયિત થાય છે થઈ ગયું કે આવી વ્યાખ્યા હશે હવે જો આપણી ભાષામાં સમજવા માટે હું તમને ટૂંકમાં દર્શાવું છું કે આ સદિશના બહિર્ગુણનને જો તમારે સંકેતમાં લખવું હોય તો આનો સંકેત રહેશે આપણી પાસે એ સદિશ બી સદિશ બહિર્ગુણન એટલે વચ્ચે ક્રોસ થશે એટલે આને સદિશ ગુણાકાર પણ કહેવાય અને ક્રોસ ગુણાકાર પણ કહેવાય એટલે આને વંચાય કઈ રીતના સદિશ એક ક્રોસ બી સદિશ એક ક્રોસ બી અહી ક્રોસ બી દાખલામાં આવે તો કઈ રીતના મેળવવું તો એના માટે મહત્વનો પોઈન્ટ છે ખાસ ધ્યાન રાખજો દાખલામાં આવે તો કઈ રીતના આપણે મેળવીશું કે આપણી પાસે સદિશ સદિશ હતો હતો અને 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 ઘટક સ્વરૂપ લખ્યું આનો જો ક્રોસ ગુણાકાર તમારે કરવો છે તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે એક નિશ્ચાયક બનાવશું શું બનાવશું નિશ્ચાયક પહેલી હાર હંમેશા આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ લખશું બીજી હારમાં આ પહેલો સદીશ લખશું આપણે જે આગળ છે તે એક્સ વન વાય વન ઝેડ વન અને ત્રીજી હારમાં આ બીજો જે સદિશ હોય એના ઘટક લખશું એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ આ નિશ્ચયનું તમે વિસ્તરણ કરો અને જે મૂલ્ય મળવાનું છે એ તમારું શું બનવાનું છે બહિર બહિર્ગુણન એટલે આ નિશ્ચાયની મદદથી આપણને જે કિંમત મળશે એ સદિશ સ્વરૂપે મળશે એટલા માટે આ સદીશોના બહિર્ગુણનને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ ક્લિયર ચાલો હું લખી જ દઉં છું નીચે તમે અટવાઉ ને એટલા માટે કે ભાઈ અહીં આપણે પોઈન્ટ લખી જ દઈએ એ અને બી સદિશ અને સદિશ એ ક્રોસ બી પણ એક સદિશ જ છે આ પણ શું છે એક સદિશ જ છે ओके नेक्स्ट अगला पॉइंट के बेस, सदिशना, बेस सदिशना सदिश ना बेस सदिश का बहिर्ग गुणन ने सदिश गुणाकार अथवा હવે તમને ક્લિયર થઈ ગયો છે પહેલી વ્યાખ્યામાં જે મેં આ શબ્દ લખેલો છે કે એ સદીશ નું માન બી માન ઇન્ટુ કેરેટ આ ક્લિયર નથી પણ એને હું ક્લિયર કરી દઈશ તમને આગળ હું તમને નોટ કરી એના બધા જ પોઈન્ટ લખાવી દઈશ કઈ રીતના આવે છે તે ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સરળ પડશે આપણને એક ઉદાહરણ લઈ લઉં છું હું દાખલા તરીકે મારી પાસે એ સદીશ છે આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ પ્લસ થ્રી કે કેરેટ અને બી સદિશ છે માઇનસ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ અને માઇનસ થ્રી કે કેરેટ આપણે મેળવવાનું છે ક્રોસ ગુણાકાર અને જો હું ઘટક સ્વરૂપે લખું તો શું લખાય વન ટુ થ્રી અને ઘટક સ્વરૂપે લખું તો માઇનસ વન ટુ અને માઇનસ થ્રી લખાશે હવે આના સૂત્ર મુજબ આપણે એ ક્રોસ બી એના માટે આપણે નિશ્ચય બનાવીશું આ નિશ્ચાયક લેખો મેં પહેલી હાર હંમેશા આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ બીજી હારમાં આગળ જે સદિસ એના ઘટકો એટલે કે વન ટુ અને થ્રી ત્રીજી હારમાં પાછળ જે સદિસ એના ઘટકો એટલે માઇનસ વન ટુ અને માઇનસ થ્રી આગળ પાછળ એવું શું કામ બોલું છું ધ્યાન રાખજો એ હું તમને ગુણધર્મમાં બતાવીશ આવું હું શું કામ બોલું છું તે હવે આનું વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તરણ કરીએ પહેલી હારથી સાપેક્ષમાં વિસ્તરણ કરું તો આઈ કેરેટ અગ્ર વિકર્ણ માઇનસ છ પ્રતિ વિકર્ણ નિશાની માઇનસ અને છ માઇનસ જે કેરેટ અગ્ર વિકર્ણ માઇનસ ત્રણ પ્રતિ વિકર્ણ માઇનસ માઇનસ પ્લસ ત્રણ રહેશે અને પ્લસ કે કેરેટ અગ્ર વિકર્ણ ટુ અને પ્રતિ વિકર્ણ માઇનસ ટુ તો માઇનસ માઇનસ પ્લસ ટુ એટલે અહીંયા રહેશે આપણી પાસે માઇનસ ટ્વેલ્વ આઈ કેરેટ આ તો ઝીરો બની ગયો એટલે લખશું ઝીરો જે કેરેટ પ્લસ ફોર કે કેરેટ જોઈ લો એ ક્રોસ બીનો આન્સર એક સદીશ ફોર્મેટમાં છે એટલા માટે જ સદીશના બહિર્ગુણને આપણે શું કહેવાય સદિશ ગુણાકાર કહેવાય અથવા તો ક્રોસ ગુણાકાર કહેવાય આ ત્રણે જે અંડરલાઈન કરી એ નામ એક જ સમાન છે એટલે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ નામ આવી શકે છે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે જો આના અમુક કોમન ગુણધર્મ જોઈએ જે આપણે અંતઃ ગુણનમાં જોયા હતા એ રીતના ગુણધર્મો આપણી પાસે પહેલો ગુણધર્મ આ સદિશ છે એ બી સદિશ આપણે લઈ લઈએ ઉપર છે તે કોઈ પણ બે હારની એટલા બદલી કરું તો આગળ નિશાની કઈ મૂકવી પડે માઇનસ બે હારની એટલા બદલી મીન્સ નીચેની આર ઉપર આવશે ઉપરની આર નીચે તો બી ઉપર આવી ગયા એ નીચે આવી ગયા તો આ બંનેની જો એટલા કરી દઉં તો બી ઉપર એ નીચે અને આગળ નિશાની કઈ થાય માઈનસ થાય સદીશ સદિશનો જે બહિર્ણન છે એમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી ક્લિયર ઓકે નેક્સ્ટ આગળ બે નંબરનો ગુણધર્મ કે એ સદિશ ક્રોસ કે ઇન્ટુ બી સદીશ કે કોઈ વાસ્તવિક સંખ્યા છે અથવા કે સદિશ ક્રોસ બી સદિશ આવી રીતના છે મતલબમાં કોઈ આપણે વડે ગુણાકાર કરીએ છીએ મૂલ્ય કે ગણું બને એવો આપણે આગળ પ્રમેય જોઈ ગયા છે ગુણધર્મ જોઈ ગયા છે તો કે ગણું બને તો આનો આન્સર શું બને કે આગળ અને નિશ્ચાયક એટલે શું કે ભાઈ એ ક્રોસ બી સદિશ

શૂન્ય સદિશ છે જો જો અદિશમાં તમે શું લખતા હતા વિદ્યાર્થી મિત્રો કે એ સદિશ ડોટ એ સદિશ તો સદિશ એ ના માન એનો વર્ગ લખતા હતા જ્યારે ક્રોસ ગુણાકારમાં શું લખવાનું છે શૂન્ય સદિશ આપણે લખશું ઓકે નેક્સ્ટ આગળ ચાર નંબર કે સદિશનું આ એ સદિશ ક્રોસ બી સદિશ વત્તા સી સદીશ સરવાળા પર વિભાજન થશે એટલે ક્રોસ બીને આપી દો એ આગળ છે એટલે આગળ જ રહ્યો છે તો પ્લસ માઇનસ હોય તો માઇનસ અને અહીંયા લખશું એ ક્રોસ સી આવી રીતના તમે વિભાજન કરી શકો છો નેક્સ્ટ આગળ પાંચ નંબર કે એ સદિશનો જો કોઈ તમે શૂન્ય સદિશ સાથે ક્રોસ ગુણાકાર કરો અથવા એનાથી ઉલટું તો આન્સર તમને શૂન્ય સદિશ જ મળે શું કામ કેમ કે નિશાયકની કોઈ પણ એક આના જો બધા જ ઘટક શૂન્ય હોય તો આન્સર આપણને શું મળવાનો છે શૂન્ય સદિશની ભાષામાં બોલીએ તો શૂન્ય સદિશ ગુણધર્મ મારા ખ્યાલે હવે તમને ક્લિયર થઈ ગયા હશે અને હું જો અહીંયા તમને લખી પણ દઉં છું ઉપર એ બી બિલોગ્સ ટુ આર ક્યુ એટલે કે અવકાશના ઘટકો છે ત્રિપરિમાણીય આર સ્ક્વેર એટલે કે સમતલ ટુ ડાયમેન્શન એમાં કામ કરશે નહીં સદિશનું બહિર્ગુણન છે એ સદિશ ગુણાકાર એનું નામ સદિશ મળે આન્સર અને એ આર ક્યુબ માટે જ કામ કરે આર સ્કવેરમાં કામ કરશે નહીં અને આપણે જે ઘટક લીધો તે ટુ માટે આવું લખી હવે કોમન ગુણધર્મ થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો હું તમને નોટ કરીને જે એક પોઈન્ટ લખાવા જઈ રહ્યો છું એને તમે યાદ રાખશો એ તમને શું દર્શાવશે આપણે જે પહેલી વ્યાખ્યા લખી છે ને તે કઈ રીતના આપણે ઉપયોગ કરવો તે આપણને દર્શાવશે ક્લિયર ઓકે નેક્સ્ટ પેજ માં આપણે લખીએ નોટ કરીને પોઈન્ટ લખીએ છીએ આ તમે યાદ રાખશો ચાલો એમાં પહેલો પોઈન્ટ એટલે આપણે વ્યાખ્યા પરથી શું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એ ક્રોસ બી સદીશ બરાબર સદીશ એ નું માન ઇન્ટુ સદિશ બીનું માન ઇન્ટુ સાઇન ઠીટા ઇન્ટુ એન કેરેટ આવું લખ્યું ક્લિયર અહીં ઠીટા છે ઠીટા એ સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો દર્શાવે છે એન કેરેટ છે એ સદીશ એ ક્રોસ બી લંબ એકમ સદીશ છે હું બોલી ગયો પણ તમને ખ્યાલ હજી બરાબર આવ્યો ન હોય તો હું તમને જો આકૃતિ સાથે બતાવી દઉં કઈ રીતના કહેવા માંગે છે ફોર એક્ઝામ્પલ આ આપણી પાસે બે સદી છે ક્લિયર હવે જો આપણે જે આગળ નિયમ જોઈએ તો એ રીતના તમે એથી બી તરફ જાઓ એથી બી તરફ જાઓ તો આપણને એન કેરેટ અહીંયા મળવાનો છે એને લંબ પ્રત્યેક સદિશને લંબ એટલે આ છે આપણી પાસે એન કેરેટ ઓકે અને આવી જ રીતના જો તમે અહીંયા નીચે આની દિશામાં જઈએ તો આ ઋણ સદિશ હોવાનો છે એટલે માઇનસ નિશાની સાથે હશે હશે આવું

જ્યાં ઝીરો લેસેન ઓર ઇક્વલ ઠીટા લેસ ઓર ઇક્વલ પાય કંડિશન આગળની છે આપણે પ્લસોર માઇનસ સદીશ એ ક્રોસ બી પ્લસોર માઇનસ સદીશ એક ક્રોસ બી એ એ સદીશ અને આ બનશે એન કેરેટ કેરેટ નો લખાય એન સદીશ એટલે છે પ્લસ તો ઉપર માઇનસ તો નીચે છે ક્લિયર નેક્સ્ટ આગળ n કેરેટ એટલે આને જો હું લખી દઉં ને આપડા સમજવા ખાતર આવી રીતના છે અને આવ છે માઈનસમાં n કેરેટ એ બંને સદિશો a અને બી ને લંબ એકમ સદિશ એમસીક્યુ માં આવો પ્રશ્ન આવે છે હો ખાસ ધ્યાન રાખશું લંબ એકમ સદિશ બે સદિશ ને લંબ એકમ સદિશ જો તમને લખવાનું કે તો તે એન કેરેટ છે એટલે સૂત્ર પ્રમાણે જો આપણે લખીએ

એ થી બી તરફ ફરતી અને એન કેરેટની દિશામાં આગળ જાય એટલે અહીંયાથી આપણે પરિભ્રમણ કઈ બાજુ કરવાનું છે બી તરફ એટલે આપણને દિશામાં મળવાનું છે એટલે મેં જે આ સૂત્ર લખ્યું છે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખી લેશું આ સૂત્ર છે એને ખાસ આપણે યાદ રાખશું ક્લિયર નેક્સ્ટ આગળ બીજો પોઈન્ટ બીજો પોઈન્ટ આપણે જો યાદ રાખીએ નોટ કરીને તો એ બીજો પોઈન્ટ છે શૂન્યત્તર સદીશ્યો એ અને બી માટે શૂન્યત્તર સદિશ્યો એ અને બી માટે જો ઠીટા બરાબર ઝીરો અથવા પાય ઠીટા બરાબર જીરો અથવા પાય ઉપરની જ કન્ડિશન જીરો અથવા પાય લઈ લ્યો આમાં કિંમત મૂકો તો સાઈન જીરો ઝીરો કહેવાય સાઈન પાય ઝીરો કહેવાય ઝીરો એટલે બધું જ નીકળી ગયું નીકળશે બધું જ નીકળી જશે એટલે વધે શું એ ક્રોસ બી બરાબર ઝીરો આવું જો હોય આની કિંમત જો ઝીરો બને તો આના પરથી સદિશ એ ક્રોસ બી સદિશ બરાબર શૂન્ય સદિશ મળવાનો છે શું મળવાનું છે શૂન્ય સદિશ મળવાનો છે તેથી સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર અથવા સમરેખ સમરેખ છે 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 બે સદિશ એકબીજાને કેવા અથવા તો છે એટલે આ જે કંડિશન છે એ આપણે યાદ રાખીશું ખાસ કરીને જો અંડરલાઈન કરું છું સદિશ એ અને બી એકબીજાને જો સમાંતર હોય એવો શબ્દ આપણને આપી દે સમાંતર તો તમારે શું કરવું પડે એનો ક્રોસ પ્રોડક્ટ આપણે શું લેવો પડે ઝીરો લેવો પડે એટલે હું અહીંયા લખી જ દઉં છું નોટ માય નોટ કે એ સદિશ અને બી સદિશ એકબીજાને સમાંતર અથવા સમરેખ થાય તે માટેની શરત સમરે ક્રોસ બી બરાબર શૂન્ય સદીશ જે રીતના આપણે ડોટ પ્રોડક્ટમાં જોયું હતું કે બે સદીશો જો પરસ્પર લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ આપણને શું મળે શૂન્ય મળતો હતો એવી જ રીતના બે સદીશો જો એકબીજાને સમાંતર હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ આપણને શૂન્ય સદિશ મળવાનો છે ક્લિયર નેક્સ્ટ આગળ આમાં ધારો કે ઠીટા બરાબર પાયબાયટું બધાને જ ખબર પડે ઠીટા જો પાયબાટું હોય તો બંને સદિશ કેવા હોય એકબીજાને લંબ હોય ઠીટાની કિંમત પાયબેટું એટલે સાઈન પાયબાયટું એટલે શું બની જવાનું છે વન બની જવાનું છે શું બનવાનું છે વન તો આપણને શું મળે લંબ છે તો આના પરથી તમે શું કહી શકો આના પરથી આપણે કહી શકાય કે તેથી સદિશ એ અને બી એકબીજાને લંબ સદિશ છે એક એકબીજાને કેવા સદીશ છે લંબ સદિશ નંબર જો આપણે એ સદિશ માટે એ સદિશ ડોટ બી સદિશ આના માટે જો કોસ ના ખૂણામાં લખીએ તો આવી રીતના આપણે લખતા હતા કોસ ઠીટા બરાબર આ એના છેદમાં લખતા હતા અને જો તમે સાઈનના એંગલમાં લખો તો ક્રોસ બરાબર હવે ક્રોસ છે તો આ તો સદીશ બન્યું આનું મૂલ્ય મેળવવા માટે અહીંયા આપણે માનાંક આપી દઈએ એટલે બધાનો જ માનાંક થઈ ગયો અને સાઈન ઠીટાની કિંમત જે મળવાની છે એ પોઝિટિવ જ મળી જવાની છે માનાંક થઈ ગયો એટલા માટે ક્લિયર એટલે સાઈન ઠીટા માટે આપણે આ કંડિશન યાદ રાખશું એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો પ્રત્યેક સદિશ અને એ સદિશ એ લંબ છે કોને એ ક્રોસ બીને જો અહીં લખ્યું છે મેં જો લંબ છે અને છ નંબર કે ભાઈ બી સદિશ છે એ પણ લંબ છે કોને એ ક્રોસ છે આ આપણે દર્શાવે છે જો આ બંને આ બંને ખૂણો દર્શાવે છે ક્લિયર એટલે એટલા પોઈન્ટ છે એ આપણે સદિશના બહિર્ગુણનમાં આપણે ખાસ યાદ રાખી લેશું ક્લિયર હજી ચાલો હું તમને બે એક્સ્ટ્રા પોઈન્ટ લખાવી દઉં જે આગળ આવી ગયા તે જ તમારે કન્ફ્યુઝન ના રહે એટલા માટે તમે એ ડોટ એ કરો તો આન્સર તમને સદીશ એનું માન એનો વર્ગ મળે અને આઠ નંબરમાં એ ક્રોસ એ કરો તો આન્સર આપણને શૂન્ય સદિશ મળે એટલે નોટ કરીને જે પોઈન્ટ લખાવ્યા છે ને એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો જે તમારે એમસીક્યુમાં આવશે અને આગળ જે મેં તમને વ્યાખ્યા સમજાવી સદિશનું બહિર્ગુણન એમાં જે પેલી નિશ્ચાયકની કિંમત લખી છે એ જ ખાલી તમે યાદ રાખશો તો આપણા બધા જ દાખલા ગણાઈ જશે ક્લિયર થેન્ક યુ